નમસ્કાર, હું ડોક્ટર જય દેવદામિલિયા, ગાયનેકોલોજિસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, કેન્ડોર IVF સેન્ટર. આજે આપણે વાત કરીએ કે નવા યુગલ અને પ્રેગ્નન્સી રહેશે કે નહીં એની ચિંતા હોય છે. એટલે કે એમને એવી ચિંતા હોય છે કે મારી ફળદ્રુપતાની કોઈ ટેસ્ટ આવે ખરા. ઘણી વખત ફેન્સી વર્ડ બોલતા હોય છે કે સર મારી ફર્ટિલિટી ટેસ્ટ કરાવી છે. તો ચાલો આજે સમજીએ કે ફર્ટિલિટી ટેસ્ટ શું છે. એકચ્યુઅલી ફર્ટિલિટી ટેસ્ટ એટલે ઘણી વખત લોકોને એવું હોય કે એકાદ બે રિપોર્ટ કરાવે અને ખબર પડી જાય કે પ્રેગ્નન્સી રહેશે કે નહીં રહે. એક્ઝામ્પલ તરીકે કોઈ બ્લડ ટેસ્ટ કરાવે ને ખબર પડે કે હિમોગ્લોબિન કેટલું છે, ઓછું છે બધા. પણ ફર્ટિલિટી ટેસ્ટ એક ગ્રુપ ઓફ રિપોર્ટ્સ છે અને ઘણી વખત ઘણા રિપોર્ટ્સ એવા છે કે તમને એ કન્ફ્યુઝ વધારે કરે રાધર દેન પ્રોપર ગાઈડન્સ મળે. હા, ઘણા ટેસ્ટ એવા છે કે જેનાથી તમને ખબર પડી શકે કે તમારી ફળદ્રુપતા નથી જ. એટલે કે પુરુષનો વીર્યનો રિપોર્ટ ધારો કે કરવામાં આવે છે, વીર્યની અંદર શુક્રાણુ ના જ હોય તો તમારે સમજવાનું કે ભાઈ એ પુરુષથી કુદરતી પ્રેગ્નન્સી રહેવાની શક્યતા નથી. અને શુક્રાણુ કેમ નથી તો એના માટે વધારાના રિપોર્ટ્સ કરાવવાની જરૂર પડતી હોય છે, જેમ કે ગોળીની સોનોગ્રાફી અથવા તો બ્લડના ટેસ્ટ. તેમ આ બાજુ ફિમેલમાં ફર્ટિલિટી ટેસ્ટ કરવી એટલું ઇઝી નથી, કારણ કે બાળક ગર્ભાશયની અંદર મોટું થવા માટેની જે આખી પ્રોસેસ છે એ પ્રોસેસની મલ્ટીપલ શરીરની સિસ્ટમ ઇન્વોલ્વ થયેલી હોય છે. તો દરેક સિસ્ટમના રિપોર્ટ્સ આવતા હોય અથવા દરેક સિસ્ટમ એકબીજા સાથે કોરિલેટ કરીને કામ કરે છે કે નહીં એના પણ રિપોર્ટ આવતા હોય છે. તો આ કેસમાં અમે સ્ત્રીની એક મેડિકલ ઇતિહાસ ઉપરથી ઘણી વખત આઈડિયા આવતો હોય છે, જેને કહેવાય મેન્સ્ટ્રુઅલ સાયકલની રેગ્યુલારિટી. જો મેન્સ્ટ્રુઅલ સાયકલ રેગ્યુલર હોય તો મોટા ભાગે એનું સ્ત્રી બીજ બનતું હોય, ગર્ભાશયની અંદર દિવાલ સારી હોય અને પ્રેગ્નન્સી રહેવાની શક્યતા પૂરેપૂરી હોય છે. પરંતુ પ્રેગ્નન્સી રહેશે જ એમ કહી શકાય નહીં. હા, જે સ્ત્રીને મેન્સિસ આવતું જ ના હોય તો એમાં આપણે ચોક્કસ કહી શકીએ કે એમને પ્રેગ્નન્સી રહેશે જ નહીં. ઘણી વખત સ્ત્રી બીજની ગુણવત્તા અથવા તો સ્ત્રી બીજની ક્વોન્ટિટી ઓછી થઈ ગયેલી હોય એના માટેનો એક ફેવરિટ ટેસ્ટ છે જે લોકો મોટાભાગના લોકોને ખ્યાલ હોય છે, એન્ટી મુલેરિયન હોર્મોન ટેસ્ટ, AMH લેવલ. આ AMH લેવલ પણ ઘણી વખત ગાઈડન્સ આપવાના બદલે કન્ફ્યુઝ વધારે કરે છે. મતલબ કે યંગ એજ હોય અને AMH લેવલ ઓછું હોય છતાંય પ્રેગ્નન્સી રહેવાની શક્યતા પૂરેપૂરી હોય છે, અને ઘણી વખત AMH લેવલ ખૂબ સારું હોય પણ ઉંમર વધારે હોય તો પ્રેગ્નન્સી રહેવાની શક્યતા ખૂબ ઓછી હોય છે. એટલે AMHના ટેસ્ટથી બીજની સંખ્યા અને ક્વોલિટી જાણી શકાય છે, ફર્ટિલિટી જાણી શકાતી નથી. તો મારા આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને ફર્ટિલિટી ટેસ્ટ વિશે લોકોને આપણે સાચી માહિતી આપીએ અને પ્રેગ્નન્સી માટેની જે ચિંતા કરતા યુગલોની ચિંતાને આપણે દૂર કરીએ. અને જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને એમને પૂછી શકો છો. બાકી આ વિડીયોને જેટલો લાઈક કરશો એટલો મેક્સિમમ લોકો સુધી આ વિડીયો પહોંચી શકશે. થેન્ક યુ.